આજથી 5 દિવસ રાજ્યમાં ફરી મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ. આજે મધ્ય ગુજરાતના 3 જિલ્લા તો કાલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર વરસી શકે છે ભારે વરસાદ. આજે મધ્ય ગુજરાતના 3 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ. પંચમહાલ, છોટાઉદેપુર અને દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર આજે વરસી શકે છે ભારે વરસાદ. 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યમાં અતિ ભારે વરસાદનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા વરસી શકે છે વરસાદ. દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત કચ્છના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદનું અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું અનુમાન. વડોદરા શહેર પૂરની સ્થિતિમાંથી બહાર આવતા આજવા સરોવરના ખોલાયા 62 દરવાજા. રૂલ લેવલ જાળવવા છોડાયું 9120 ક્યુસેક પાણી. કચ્છમાં ચક્રવાત અને ડીપ ડિપ્રેશનની અસર તળે હજુ પણ 294 ગામ વીજ પુરવઠા વિનાના. મુંદ્રામાં 66 કેવીનું સબસ્ટેશન પાણીમાં ગરકાવ થતા 150 ઉદ્યોગોને અસર. ભુજ પીજીવીસેલ સર્કલના 742 ગામ પૈકી 294 ગામમાં હજુ પણ વીજ પુરવઠો બંધ. કચ્છમાં ભારે પવન ફૂંકાતા 629 વીજ પોલ ધરાશાય, 10 ટ્રાન્સફોર્મર થયા બંધ. ભુજ પીજીવીસીએલની 84 ટીમ, ઉત્તર ગુજરાતની 10 ટીમ, ભાવનગર અને સુરેન્દ્રનગરની 10-10 ટીમો વીજ પુરવઠો રિસ્ટોર કરવામાં લાગી છે કામે. ઉપરવાસમાં વરસાદના વિરામને પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો. નર્મદા ડેમના 5 દરવાજા કરાયા બંધ. હાલ 5 દરવાજામાંથી 90,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે નદીમાં. 207 પૈકી રાજ્યના 108 જળાશયો થયા હાઉસફુલ. કચ્છ સૌરાષ્ટ્રના 92 તો દક્ષિણ ગુજરાતના 9, મધ્ય ગુજરાતના 6 અને ઉત્તર ગુજરાતનો 1 ડેમ થયો છલોછલ. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 207 પૈકી 152 જળાશયો હાઈ એલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર. 90%થી વધુ ભરાયેલા 131 જળાશયો હાઈ એલર્ટ, તો 80-90% ભરાયેલા 15 જળાશય એલર્ટ અને 70-80% ભરાયેલા 6 જળાશયો વોર્નિંગ પર. ચોમાસાની સીઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 111%થી વધુ વરસાદ. સૌથી વધુ કચ્છમાં સીઝનનો અત્યાર સુધીનો વરસ્યો 179.21% વરસાદ, તો સૌરાષ્ટ્રમાં સીઝનનો વરસી ચૂક્યો છે 124.96% વરસાદ. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સીઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 111.56% વરસાદ, તો મધ્ય ગુજરાતમાં ચોમાસાની સીઝનનો 105% અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સીઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 88.26% વરસાદ. છેલ્લા 8 દિવસમાં ગુજરાતના 8 જિલ્લામાં ખાબક્યો ચોમાસાની સીઝનનો 50%થી વધુ વરસાદ. દ્વારકામાં 8 દિવસમાં ખાબક્યો 97% વરસાદ. 20 જિલ્લામાં 100%, 86 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ. 20 સપ્ટેમ્બર સુધી અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી. સમગ્ર અમદાવાદમાં વરસી શકે છે હળવોથી મધ્યમ વરસાદ. ઓગસ્ટમાં વરસેલા 19 ઇંચ વરસાદ સાથે અમદાવાદમાં સીઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 58% વરસાદ. વરસાદ રોકાયાના 3 દિવસ બાદ પણ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં જળભરાવ યથાવત. યોગ્ય પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી ગુમાની સોસાયટીઓમાં હજુ પણ જળબંબાકાર. 4 દિવસના વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં. સાયલાના ખેડૂતોએ બેસણું રાખી સરકાર પાસે કરી 100% વળતરની માંગ, તો સરકાર તાત્કાલિક વળતર નહીં ચૂકવે તો આંદોલનની પણ ખેડૂતોની ચીમકી. કોઝવે તૂટ્યો રાજકોટના ઉપલેટા તાલુકામાં. મોજ ડેમના પાણીના ધસમસતા પ્રવાહને કારણે ગઢાળા ગામના મુખ્ય કોઝવે પર પડ્યા મોટા ગાબડા. વિદ્યાર્થીઓ, ખેડૂતો 12 કિલોમીટર ફરીને જવા બન્યા મજબૂર. અગાઉ કોઝવેને ઊંચો કરવા અનેક રજૂઆત કરી હોવાનો આરોપ. દેશભરમાં ઓગસ્ટમાં વરસેલા વરસાદે તોડ્યો 23 વર્ષનો રેકોર્ડ. હિમાચલમાં વરસાદી તારાજીથી 1,265 કરોડનું નુકસાન. ઓગસ્ટમાં દેશમાં સામાન્ય કરતા 16%થી વધુ વરસ્યો વરસાદ. સતત વરસી રહેલા વરસાદથી આંધ્રપ્રદેશમાં પૂરનો ખતરો. તમામ જિલ્લાના અધિકારીઓ સાથે મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ સંપર્કમાં. વરસાદ અને પૂરની સ્થિતિનું સતત કરવામાં આવી રહ્યું છે મોનિટરિંગ. આંધ્રપ્રદેશના કેટલાક કાંઠા વિસ્તારોમાં વધ્યો પૂરનો ખતરો. આજે કેટલાક જિલ્લામાં દસ્તક દઈ શકે છે દરિયાઈ તોફાન. લોકોને દરિયાકાંઠે ન જવા માટે અપાઈ સૂચના.
ઉત્તર પ્રદેશના આગ્રામાં ધોધમાર વરસાદથી ચારે તરફ જળબંબાકારની સ્થિતિ. નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીમાં ફરી વળ્યા વરસાદી પાણી. લોકોના ઘરોમાં વરસાદી પાણીએ સામ્રાજ્ય જમાવતા ઘરવકરીને નુકસાન. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે જશે જામનગર. જુદા જુદા પૂરગ્રસ્ત વિસ્તારના અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી સાંભળશે વ્યથા. અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત નાગરિકોને સ્થાનિક કક્ષાએ શક્ય તેટલી મદદ કરવા કોંગ્રેસ કાર્યકરોને કરી અપીલ. વડોદરા કરજણ બેઠકના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને લખ્યો પત્ર. ઢાઢર નદીના પૂરના પાણીથી ખેડૂતોને મોટું નુકસાન થયાની રજૂઆત. તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવવાની માંગ. કુદરતી આપદાના સમયે રાજ્યના શિક્ષણ મંત્રીએ કર્યું શ્રમદાન. ભારે પવન સાથે વરસેલા વરસાદમાં વૃક્ષ ધરાશાયી થતા રસ્તો થયો હતો બંધ. કુબેર ડિંડોરે કુંહાડીથી વૃક્ષને કાપી રસ્તો ખુલ્લો કરાવી વાહન વ્યવહાર કરાવ્યો પૂર્વવત. અમદાવાદ શહેરના નાગરિકો સાવધાન. થોડા સમય માટે પીવાનું પાણી આવી શકે ડહોળું. નર્મદામાંથી છોડાયેલા પાણીમાં માટી અને કાપ ધસી આવતા કોર્પોરેશનને આશંકા. તો સાવચેતીના ભાગરૂપે ઉકાળેલું પાણી પીવા પ્રશાસનની નાગરિકોને સલાહ. ગટરના પાણી ફરી વળ્યા અમદાવાદના સનાથલ ગામમાં. બોપલ, ઘુમા અને શેલાનું દૂષિત પાણી સનાથલમાં પ્રવેશી જતા ગામમાં ગટરિયા પૂર જેવી સ્થિતિ. મકાન, દુકાન, મંદિરમાં પણ ફરી વળ્યું પ્રદૂષિત પાણી. પૂર્વ ધારાસભ્યથી લઈ મુખ્યમંત્રીને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવ્યાનો પૂર્વ સરપંચનો આરોપ. શહેરમાં વધુ રોગચાળો વકરે તે પહેલા અમદાવાદ કોર્પોરેશન એક્શનમાં. મોટા પાયે ફોગિંગની કામગીરી કરવાની અપાઈ સૂચના. કન્સ્ટ્રક્શન સાઇટ બાદ પાર્ટી પ્લોટ અને મેરેજ હોલમાં પણ તપાસ કરવાના આદેશ. અલગ અલગ વિસ્તારમાં સ્લમ અને ગરીબ નાગરિકો માટે મેડિકલ કેમ્પ યોજવા આરોગ્ય વિભાગને નિર્દેશ. 15 સપ્ટેમ્બરના યોજાશે ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી. બેંકના 11 ડિરેક્ટરો માટે યોજાનારી ચૂંટણીમાં 38 ઉમેદવારી ફોર્મ ભરાયા. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, માર્કેટ યાર્ડના પૂર્વ પ્રમુખ જયંતી ઢોલના પત્ની શારદાબેન ઢોલ, જેલમાં બંધ ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા સહિતના મેદાનમાં. 5 સપ્ટેમ્બર ફોર્મ પરત ખેંચવાનું અંતિમ દિવસ. ભાવનગર મહાનગરપાલિકાએ ફરી કર્યું બુદ્ધિનું પ્રદર્શન. ઘોઘા સર્કલ વિસ્તારમાં ચાલુ વરસાદમાં રસ્તાનું સમારકામ. પાલિકાની કામગીરી સામે નાગરિકોમાં આક્રોશ. બનાસકાંઠાના ધાનેરા નગરપાલિકામાં બબાલ મુદ્દે ફરિયાદ દાખલ. પૂર્વ પ્રમુખ બળવંત બારોટ સહિત 8 શખ્સો પર ફરજમાં રૂકાવટ અને અપશબ્દો બોલવાના કર્મચારીઓની ફરિયાદના આરોપ. પોલીસે ફરિયાદના આધારે શરૂ કરી તપાસ. રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટર આશિષ વાગડિયા વિવાદમાં. પોતાની ઓફિસમાં ઝડપાયા દારૂના નશામાં. પ્રદ્યુમનનગર પોલીસે શરૂ કરી તપાસ. અમદાવાદમાં કોર્પોરેશનનો વધુ એક લાંચિયો અધિકારી આવ્યો સકંજામાં. ભાડાની ઓફિસની આકરણી ન કરવા બોર્ડ ઇન્સ્પેક્ટરે માંગી હતી 10,000ની લાંચ. એસીબીએ સંજય પટેલને 9,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો. અમરેલી જિલ્લામાં ફરી સામે આવ્યો ચાર પગનો આતંક. ચલાલા પાસેના ગરમલી ગામની સીમમાં બાળક પર દીપડાનો હુમલો. 2 વર્ષીય બાળક ચિરાગ ભાભરનું સ્થળ પર નિપજ્યું મોત. વન વિભાગે સ્થળ પર પહોંચી દીપડાને પકડવા મૂક્યા પાંજરા. તો ફરી એકવાર માનવ ઉપર દીપડાના હુમલાથી નાગરિકોમાં ફફડાટ. શંકાસ્પદ ખાતરનો જથ્થો ઝડપાયો બનાસકાંઠાના ડીસામાં. આખોલ ચોકડી પાસે ગોડાઉનમાંથી ઝડપાયો ખાતરનો જથ્થો. સબસિડીવાળું ખાતરનું બારોબાર વેચાણ કરતા હોવાની શક્યતા. પોલીસની ટીમે જથ્થો સીઝ કરી હાથ ધર્યો તપાસનો ધમધમાટ. ગીર સોમનાથના ઘાટવડ ગામે ગોચરની જમીનો પર ફરી વળ્યું બુલડોઝર. 500થી વધુ વીઘા જમીન પર પોલીસ બંદોબસ્ત સાથે દબાણ કરાયું દૂર. પ્રશાસનની કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ. જર્જરિત મકાન ધરાશાયી થયું ભાવનગર શહેરમાં. વરસાદને કારણે મામા કોઠા વિસ્તારમાં 2 માળનું જર્જરિત મકાન ધરાશાયી થતા સર્જાયો અફરાતફરીનો માહોલ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો ગીર સોમનાથના દેલવાડા દીવ રોડ પર. બંને કાર સામસામે ધડાકાભેર અથડાઈ. અકસ્માતમાં 5 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા ખસેડાયા સારવાર માટે. પોલીસ તપાસ શરૂ. સુરતમાં છેતરપિંડીના ગુનામાં 5 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો વડોદરાથી.
ટેક્સટાઇલ માર્કેટના 13 વેપારીઓ સાથે 21 કરોડથી વધુની ઠગાઈ કરી આરોપી થઈ ગયો હતો રફુ ચક્કર. ક્રાઇમ બ્રાન્ચની ટીમે વડોદરાના સેવાસીથી ઠગ ધવલ ધોરાજીયાની કરી ધરપકડ. પંચમહાલમાં કાલોલ કોર્ટ પાસેના કોઝવેમાં ડૂબ્યો કિશોર. એક્ટિવા શીખતા સમયે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બની ઘટના. સાંસદ રાજપાલસિંહ સહિત પાલિકાના ચીફ ઓફિસર, મામલતદાર સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા સ્થળ પર. વરસાદના વહેતા પાણીનો લાભ લઈ વલસાડમાં કેમિકલ માફિયાઓએ છોડ્યું પાપ. સરીગામ જીઆઈડીસીમાં કેમિકલયુક્ત પાણી છોડનાર કંપનીમાં જીપીસીબીની તપાસ. કંપની સંચાલકોને જાણ થતાં કર્મચારીઓ પાસે નાળામાંથી ડોલ મારફતે કેમિકલયુક્ત પાણી ઉલેચવાનું કર્યું શરૂ. રાજકોટમાં ચડ્ડી બુકાનીધારી ગેંગનો આતંક. માધાપર ચોકડી નજીકથી રત્નમ રોયલ સોસાયટીમાં એક સાથે 3 ઘરમાં ત્રાટકી ટોળકી. લાખોનો મુદ્દામાલ ચોરી કરી ભાગતી ગેંગ સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ. પોલીસે શરૂ કરી તપાસ. વૃદ્ધાની હત્યા કરનાર 2 આરોપી ઝડપાયા સુરતમાં. આરોપીઓએ લૂંટ ચલાવ્યા બાદ હથોડીના ઘા ઝીંકી વૃદ્ધાને ઉતારી હતી મોતને ઘાટ. પોલીસે ગુલામ મુસ્તફા ભટિયારા અને મોહમ્મદ સાકિર ભટિયારાની કરી ધરપકડ. સાગરીત જયેશ ગુર્જર અને ભદ્રેશ કહાર સાથે મળી લૂંટની ઘટનાને આપ્યો હતો અંજામ. ભારે વરસાદને કારણે મોકૂફ રખાયેલી જીપીએસસીની લેખિત પરીક્ષાની નવી તારીખ જાહેર. 8-11 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3ની મુખ્ય લેખિત પરીક્ષા. ધોરણ 10માં 1.5 લાખ વિદ્યાર્થી વધુ પાસ થતા ધોરણ 11માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં થયો વધારો. ખાનગી હાઈસ્કૂલોએ ધોરણ 11 માટે સૌથી વધુ 1162 વર્ગ વધારાની કરી અરજી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેશનલ પ્રેસિડેન્ટ તરીકે મહેસાણાના ડોક્ટર અનિલ નાયકની નિમણૂક. ઓર્થોપેડિક સર્જન ડોક્ટર નાયક વર્ષ 2025-26 માટે નેશનલ પ્રેસિડેન્ટ તરીકે નિમાયા. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ચાન્સેલર તરીકે પણ ડોક્ટર નાયક આપી ચૂક્યા છે સેવા. તો 906 વર્ગ વધારા માટે મંજૂરી અપાઈ. રાજ્યની ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં 4000 જૂના શિક્ષકની ભરતી જાહેર. 12 સપ્ટેમ્બરથી ફોર્મ ભરવાની થશે શરૂઆત. ભરતી કેલેન્ડરમાં જાહેર કરાયેલી જૂના શિક્ષકોની જગ્યામાં 1800નો કરાયો વધારો. વિદેશમાં વસતા ગુજરાતીઓએ રાજ્યની બેંકોમાં ઠાલવ્યા 5870 કરોડ. જૂન ક્વાર્ટરમાં ગુજરાતી બેંકોમાં એનઆરઆઈ ડિપોઝિટ વધી 93,096 કરોડ. વડોદરામાં સૌથી વધુ 1675 કરોડ થયા જમા. પીએમ નરેન્દ્ર મોદીએ રોકાણકારોને આપ્યું વચન. દેશમાં હશે સ્થિર નીતિવાળી વ્યવસ્થા. નિરંતરતા, રાજકીય સ્થિરતા અને આર્થિક વિકાસ માટે લોકોએ લોકસભાની ચૂંટણીમાં મતદાન કર્યું હતું તેવો કર્યો દાવો. આરએસએસ સમન્વય સમિતિની બેઠકમાં ભાગ લેવા કેરળના પાલક્કડ પહોંચ્યા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા. આજે યોજાશે મહત્વની બેઠક. વિવિધ ક્ષેત્રોની જાણીતી હસ્તીઓ સાથે કરશે મુલાકાત. ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન સેમ પિત્રોડાએ આપી માહિતી. 3 દિવસના અમેરિકાના પ્રવાસે રહેશે રાહુલ ગાંધી. 8 સપ્ટેમ્બરે ડલાસમાં બેઠક, તો 9 અને 10 સપ્ટેમ્બરે વોશિંગ્ટનમાં કરશે મંથન. તેજસ્વી યાદવે LJPRના અધ્યક્ષ ચિરાગ પાસવાનને આપી સલાહ. દગો કરનારાઓને ઓળખે ચિરાગ. LJP તોડનારાઓમાં સામેલ નહોતા વિપક્ષના નેતા. તપાસ કરે કે કોણ કરી રહ્યું હતું ષડયંત્ર. જનસુરાજના સંયોજક પ્રશાંત કિશોરનું બિહારમાં ચૂંટણી અભિયાન તેજ. આજે પટનામાં કરશે મોટું સંમેલન. લઘુમતી સમાજના સંમેલનમાં સામેલ થશે સેંકડો લોકો. ભાજપે દિલ્હીની આપ સરકાર પર લગાવ્યો વધુ એક ગંભીર આરોપ. સરકારે સ્મોક ટાવર્સ લગાવવામાં મોટો ગોટાળો કર્યો હોવાનો આરોપ. કેન્દ્ર સરકારે આપ્યા હતા 38 કરોડ, દિલ્હી સરકારે ખર્ચ કર્યા માત્ર 10 કરોડ. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદરસિંહ રાજાએ રાજ્ય સરકાર પર ઉઠાવ્યો સવાલ. કંગના મુદ્દે ભગવંત માન સરકાર કેમ ચૂપ છે તેવો ઉઠાવ્યો સવાલ. કંગનાની ફિલ્મ ઇમરજન્સી પર રોક લગાવવાની કરી માંગણી. યુપીના પ્રયાગરાજમાં કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન. કંગના રણોત પર કઠોર કાર્યવાહી કરવાની કરી માંગણી. કંગનાના નિવેદનને ગણાવ્યું ખેડૂત વિરોધી. સંસદ સભ્ય પદ રદ કરવાની ઉઠાવી માંગ.
પહેલી ઓક્ટોબરના સ્થાને હવે 5મી ઓક્ટોબરે યોજાશે હરિયાણા વિધાનસભાની ચૂંટણી. 4 ઓક્ટોબરના સ્થાને 8મી ઓક્ટોબરે યોજાશે મતગણતરી. જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની એક સાથે થશે મતગણતરી. દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આપના નેતા મનીષ સિસોદિયાનો દાવો, ભલે ચૂંટણી રદ કરાવે કે પછી તારીખ આગળ વધારે, પણ આ વખતે હરિયાણામાં ભાજપની થશે કારમી હાર. હરિયાણા વિધાનસભાની ચૂંટણીને લઈ આજે ભાજપ જાહેર કરી શકે છે ઉમેદવારોની પહેલી યાદી. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ગુરુવારે યોજી હતી બેઠક. 90 સભ્યો ધરાવતી વિધાનસભા માટે 5 ઓક્ટોબરે મતદાન. કોંગ્રેસ નેતા જીએ મીરનો દાવો, જમ્મુ કાશ્મીરની 75 બેઠકો પર કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ મજબૂત સ્થિતિમાં. 4 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી અને ઉમર અબ્દુલ્લા એક સાથે કરશે રેલી. અનામતની માંગને લઈ આરજેડી સમગ્ર બિહારમાં કરશે પ્રદર્શન. ઓબીસી એસટી એસસી માટે 65% અનામતને અનુસૂચિ 9માં સામેલ કરવા કરશે માંગ, સાથે જાતિગત સર્વે કરાવવા કરશે રજૂઆત. ઉત્તરપ્રદેશના સીતાપુરમાં વાઘની દહેશત. વાઘનું ઝુંડ કઠીના નદી કિનારા પાસેના જંગલમાં હોવાની માહિતી. દિવસના સમયે બહાર નીકળતા ડરી રહ્યા છે ગ્રામજનો. વાઘને જલ્દી પકડી લેવાશે તેવો વન વિભાગનો દાવો. યુપીના બહરાઇચમાં હુમલાખોર વરુની તપાસ શરૂ. ડ્રોન કેમેરામાં કેદ થયા 2 વરુ. બંનેને પાંજરે પૂરવા માટે વન વિભાગે તેજ કરી તૈયારી. વરુના હુમલાના વધી રહેલા બનાવોથી લોકોમાં ભય. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ રાજ્યમાં લાભાર્થીઓની સંખ્યા 1 કરોડ 87 લાખ. 1 કરોડ 41 લાખથી વધુ લોકો માટે રૂપે કાર્ડ ઇસ્યુ થતાં ખાતામાં 9,681 કરોડ રકમ થઈ જમા. 10 વર્ષ પહેલા શરૂ થયેલી યોજનામાં પાત્ર ખાતા ધારકોને 10,000 સુધી ઓવરડ્રાફ્ટની સુવિધા. વેસ્ટ બેંકમાં ઇઝરાયેલ સેનાની કાર્યવાહીમાં 19 લોકોના નિપજ્યા મોત. પેલેસ્ટિનિયન પ્રદેશોમાં 3 દિવસથી લડાઈ ચાલુ. જેનિનમાં એક જગ્યાએ દેખાયો ઇઝરાયેલી સેનાનો કાફલો. વિસ્ફોટ થતા મચી ભાગદોડ. વેસ્ટ બેંકના હેબ્રોન શહેરમાં ઇઝરાયેલ સેનાના હુમલામાં ભારે તબાહી. પેલેસ્ટિનિયન ફાયર વિભાગની ટીમ ઘરોમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા જોવા મળી. ઇઝરાયેલના મીડિયા રિપોર્ટ મુજબ સેનાએ 6 પેલેસ્ટિનિયોની કરી ધરપકડ. ઇઝરાયેલની સેનાનો વેસ્ટ બેંકના જેનિન શહેરમાં હુમલો. શહેરમાં હમાસના વરિષ્ઠ કમાન્ડરની હત્યા થઈ હોવાનો દાવો. હુમલાના 1 દિવસ પછી પણ જેનિન શહેરમાં દેખાયા ધુમાડાના ગોટે ગોટા. અમેરિકાના મિસિસિપી હાઈવે પર અકસ્માત સર્જાતા 6 લોકોના ઘટનાસ્થળે નિપજ્યા મોત. 1 મુસાફરનું સારવાર દરમિયાન મોત. અકસ્માતની ઘટનામાં 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા ખસેડાયા સારવાર હેઠળ. બસે પલટી મારતા બની ઘટના.